दर्शक मित्रों, આપણે જ્યારે પણ ભગવાનની પૂજા કરીએ છીએ ત્યારે વિવિધ પૂજનની સામગ્રી અને વિવિધ વિધિ દ્વારા ઈશ્વરને રીઝવવાનો કરીએ છીએ પ્રયાસ, પરંતુ તે વિધિ આપણે શાસ્ત્રો અનુસાર કરવી અતિ આવશ્યક છે। તો આવો આજની ખાસ વાતમાં આપણે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા પાસેથી જાણીએ અર્પણ તર્પણ અને માર્જનની સચોટ શાસ્ત્રોક્ત વિધિ। यस्य स्मरण मात्रेण जन्म संसार बंधनात् विमुच्यते नमस्तस्मै विष्णवे प्रभु विष्णवे। जय भगवान। भक्ति संदेश कार्यक्रम नी अंदर मित्रों आपनो स्वागत छे। हूँ छु प्रफुल भाई शास्त्री। आजे पण एक नवा विषय उपर हूँ चर्चा करीश मित्रों, केम के घणा बधा लोकोनो ज्यारे प्रश्न हतो के शास्त्री जी अर्पण तर्पण मार्जन आ बधी वस्तुनो शुं छे महत्व, तो आजे ए तमाम प्रश्नना जवाब माटे आजे હું શાસ્ત્રોક્ત જે માહિતી જે છે જેનું પ્રમાણ આપણા શાસ્ત્રમાં છે તે પ્રમાણે હું તમને વાત કરીશ મિત્રો। ઘણી વખત અર્પણ અર્પણ શબ્દ જે છે એ સંસ્કૃત શબ્દ છે। અર્પણ એટલે ભગવાનને આપણે આપવું, જેને આપણે કહીએ અર્પણ। ઘણા લોકો અર્પણ એટલે આ રીતે નાખતા હોય છે, એ નાખવું નહીં, એને અર્પણ કરવું, મતલબ કે આ રીતે અર્પણ અર્પયામી અથવા સમર્પયામી। અર્પણનો અર્થ થાય છે કે ભગવાન તમારી જે કઈ વસ્તુ તમારા હાથમાં છે સીધા હાથેથી ભગવાનને અર્પણ કરો, એને અર્પયામી આપવું કહેવાય। જેમ કે દાખલા તરીકે આપણે ભગવાન સૂર્યદેવને પાણી ચડાવીએ છીએ તો એ પણ સીધા હાથે કલશ પકડીને આપણે જે અર્પણ કરીએ છીએ સૂર્યને પાણી, એને અર્પણ કર્યું કહેવાય। પણ જ્યારે જ્યારે તમે જે કઈ વસ્તુ અર્પણ કરો છો ત્યારે તે જે દેવ હોય એ દેવનું નામ બોલીને, અથવા જેમ કે સૂર્યદેવને અર્ઘ્ય પ્રદાન કરીએ છીએ તો સૂર્યનો મંત્ર બોલીને અર્પણ કરવું એ અર્ઘ્ય, તો એને અર્પણ શબ્દ કહેવાય છે। વાત કરીએ તર્પણ, તર્પણ એટલે કે શું? તર્પણથી દેવતાઓ થાય છે તૃપ્ત। ઘણી વખત આપણે આપણા પૂર્વજોની પાછળ પણ પિતૃઓની પાછળ પણ તર્પણ કરતા હોય છે। નદીમાં આપણે ઊભા રહીને દેવતાઓનું તર્પણ, પિતૃઓનું તર્પણ, નદીઓનું તર્પણ, ઋષિઓનું તર્પણ, મનુષ્યનું તર્પણ, તમામ લોકોનું આપણે તર્પણ કરતા હોઈએ છીએ, અને તર્પણ કરવાથી દેવી દેવતાઓ બધા થાય છે તૃપ્ત। પણ તર્પણ કરવાની જે ક્રિયા હોય છે મિત્રો, એમાં હાથમાં જલ લઈને પછી આપણે ભગવાનને, જેમ કે એમાં પણ અલગ અલગ મત છે કે દેવતાઓને સીધા હાથે તર્પણ થાય, ઋષિઓને હાથની વચ્ચોવચ્ચથી તર્પણ થાય, અને પિતૃઓને જમણા હાથના અંગૂઠાથી તર્પણ થાય છે। અને કદાચ તમે તમારા ઘરમાં કોઈ પણ દેવી દેવતાનું અનુષ્ઠાન કર્યું હોય તો અનુષ્ઠાનનો પણ એક નિયમ હોય છે કે જેટલા તમે જપ કરો છો એના દસમા ભાગનો હવન થાય, અને જેટલો હવન કરો છો એના દસમા ભાગનું થાય છે તર્પણ। તો તર્પણની અંદર શું કરી શકાય? તો જે ભગવાનનું તમે અનુષ્ઠાન કર્યું હોય, દાખલા તરીકે ગ્રહોનું કર્યું હોય, હનુમાનજી મહારાજનું કર્યું હોય, ગણપતિનું કર્યું કે માતાજીનું કર્યું હોય, પણ એના જાપ પૂરા થયા પછી દસમા ભાગનો હવન કર્યા પછી તે ભગવાનના સ્વરૂપને મૂકવાનું એક તાંબાના પાત્રમાં તમારે પાણી ભરવાનું, કંકુ ચોખા એની અંદર પધરાવવાનું, થોડું દુર્વા અને સરસવના દાણા પણ અંદર પધરાવી શકાય, અને ચમચી ભરીને જે મંત્રથી તમે જાપ કર્યા હોય, જે મંત્રથી તમે આહુતિ આપી હોય તે મંત્ર બોલીને છેલ્લે ભગવાનની ઉપર બોલવાનું તર્પયામી। તર્પયામી શબ્દ બોલો એટલે એને કહેવાય છે તર્પણ। હવે મિત્રો વાત કરીએ માર્જન એટલે કે શું। માર્જનનો અર્થ થાય જે કઈ વસ્તુ પાણી હોય એનું આપણે છાણકાર કરવાનો ભગવાનની ઉપર, એને માર્જયામી કહેવાય। જ્યારે તર્પણ કરો છો ત્યારે કોઈ પણ વસ્તુની પાછળ છેલ્લે તર્પયામી શબ્દ બોલવો। હવે વાત કરીએ ચોથો ક્રમ જેને માર્જયામી, તો માર્જયામી પણ એ અનુષ્ઠાન જ્યારે તમે કરો છો તો કોઈ પણ અનુષ્ઠાનનો નિયમ એવી રીતે હોય, જેટલા તમે જાપ કરો છો અને દસમા ભાગનું હવન, એના દસમા ભાગનું તર્પણ, અને તર્પણનો દસમો ભાગ આવે એને માર્જન કહેવાય છે, અને માર્જનનો દસમો ભાગ આવે અને બ્રહ્મ ભોજન કરો એટલે તમારું અનુષ્ઠાન સંપૂર્ણ થાય છે। હવે માર્જન શબ્દ જે છે જેમાં તમારે એક પાત્રની અંદર કંકુ ચોખા એક જલની અંદર પધરાવવાનું, પાત્રમાં થોડું પાણી લેવાનું, કંકુ ચોખા પધરાવીને જે મંત્રથી તમે અનુષ્ઠાન કર્યો હોય તે મંત્ર બોલવાનું, અને છેલ્લે માર્જયામી શબ્દ બોલવાનો, અને માર્જયામી શબ્દ બોલીને પાણીનો છંકાર તે દેવ ઉપર કે યંત્ર ઉપર કરો છો તો એની અંદર એક શક્તિ અલગ પ્રકારની ઉત્પન્ન થાય છે, આને કહેવાય માર્જન। હવે મિત્રો વાત કરીએ આહુતિ, જે આહુતિ આપણે આપતા હોય તો આહુતિ આપવાની પણ એક એક મુદ્રા હોય છે, જેમાં આપણે લઈએ અનામિકા મધ્યમાં અને અંગુષ્ઠ દ્વારા એ દ્રવ્યને લેતા હોઈએ છીએ, અને જ્યારે સ્વાહા શબ્દ આવે ત્યારે આપણે એની અંદર હોમતા હોઈએ છીએ। પરંતુ શાસ્ત્ર એવું બોલે છે કે જ્યારે સ્વાહા, સ્વકાર અને હકાર, જ્યારે સ્વકાર શબ્દ આવે સ્વાહા, સ્વા બોલી એટલે અગ્નિદેવ પોતાનું મુખ ખોલે છે, તે વખતે આપણે આહુતિ અંદર પધરાવવાની હોય છે। પરંતુ આહુતિ સીધી રીતે મૃગી મુદ્રા દ્વારા તમે પધરાવી શકો છો, આવી રીતે કરો છો તો એને ફેંક્યું કહેવાય, એને માર્યું કહેવાય,
तो मारू अने फेंकू ई बन्ने वस्तु अने भगवान ने आपू बहु फरक छे। तो मित्रों बने त्या सुधी आ रीते तमे आहुति पधरावशो तो ए भगवान नु पण अपमान थाय छे अने तमे जे के पूजा पाठ करो छो आहुति आपो छो ए पण व्यर्थ जाय छे। शक्य होय तो सीधी रीते तमारे मृगी मुद्रा द्वारा द्रव्य ने लेवू अने स्वाहा बोलाय एटले तमारे अग्नि मां आहुति आपवी, आने कहेवाय आहुति। अर्पणनी बात करी, तर्पणनी बात करी, मार्जननी बात करी, आहुतिनी बात करी, छेले समर्पणनी पण वात करी दो। समर्पण एटले के छेले तमाम कार्य जयरे पूर्ण थाय एटले भगवान ने बे हाथ जोड़ीने क्षमा याचना करवानी, भगवाननी सामे आपणे शरणागति स्वीकारवानी, एने कहेवाय छे समर्पण। तो समर्पण करवाथी छेले समर्पणनी भावना करवाथी पण देवी देवताओ थाय छे प्रसन्न। परंतु मित्रों जयरे तमे જે કઈ કાર્ય કરી રહ્યા છો ત્યારે તે વખતે તે મંત્ર ઉચ્ચારણ કરવો જરૂરી છે। જેમ કે છેલ્લે અગ્નિની વાત કરી તો અગ્નિમાં છેલ્લે સ્વાહા બોલો કોઈ પણ મંત્રની પાછળ તો જ તમારી આહુતિ અગ્નિદેવ સ્વીકારે છે। કેમ કે અગ્નિદેવના પત્નીનું નામ છે સ્વાહા, સ્વાહા દેવી। તમે જેમ કે ગણપતિને આહુતિ આપી છે તો ઓમ ગંગ ગણપતાય અને છેલ્લે બોલવાનું સ્વાહા, ત્યારે સ્વાહા શબ્દ બોલો છો તો જ તમારી આહુતિ એ અગ્નિદેવના પત્ની એ સ્વીકારે છે। એવી સ્વાહા થતાની સાથે મુખ ખોલે છે અને પછી આહુતિને ગ્રહણ કરે છે। મતલબ તમે જે કંઈ કાર્ય કરો છો એની પાછળ તર્પણ હોય તો તર્પયામી, માર્જન હોય તો માર્જયામી, ભગવાનને આપણે સ્વાહા આહુતિ આપીએ છીએ તો સ્વાહાકાર, સ્વાહા શબ્દ બોલવું, અને આ મંત્ર જે કંઈ પાછળના વટ બોલવાથી તમારું જે કાર્ય હોય એ કાર્ય સિદ્ધ બને છે। આજે મિત્રો બહુ સરસ મજાની જાણકારી આપી છે અને આગળ પણ આવી જાણકારી આપતા રહીશું। મને આપો હવે રજા। જય ભગવાન। મનુષ્ય એક સામાજિક પ્રાણી છે અને અનેક સંબંધોના તાતરે બંધાયેલો છે, તો મનુષ્યના જીવન પર સૌથી વધુ પ્રભાવ પણ સંબંધોનો જ પડતો હોય છે। ત્યારે શબ્દો અને સંબંધ વચ્ચેનો મર્મ સમજાવતો સુંદર સુવિચાર જાણીએ। આજનો સુવિચાર, સંબંધ હૃદયથી હોવો જોઈએ, શબ્દોથી નહીં। નારાજગી શબ્દોમાં હોવી જોઈએ, હૃદયમાં નહીં।